સુરતમાં બનેલી અગ્નિકાંડ ઘટના બાદ હવે બીજી કોઈ સ્કૂલમાં ન બને તેની તકેદારી રાખવા માટે ક્રિસ્ટલ એકેડેમી ધોરાજી અને ધોરાજી નગરપાલિકાના સહયોગથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરતમાં બનેલ અગ્નિકાંડ ઘટના હવે પછી બીજી કોઈ સ્કૂલમાં ન બને તેની તકેદારી રાખવા માટે ક્રિસ્ટલ એકેડેમી ધોરાજી તથા ધોરાજી નગરપાલિકાના સહયોગથી અને ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખના કહેવા મુજબ ક્રિસ્ટલ એકેડેમી સ્કૂલમાં ધોરાજી ફાયર ફાઈટર સ્ટાફ સ્કૂલ પર પહોંચી ધોરણ 1-12ના 400-450 વિદ્યાર્થીને જ્યારે અચાનક આગ લાગે ત્યારે કોઈ પણ જાતની નાસભાગ કરવી નહીં અને આગને કેવી રીતે કાબૂમાં લેવી અને પોતાનો બચાવ કરવો તેવું ધોરાજી ફાયર ફાઈટર હરિભાઈ સુરેશભાઈ દામજીભાઈએ માર્ગદર્શન આપ્યું હતું અને અગ્નિશામક સિલિન્ડર ફાયર ફાઈટર ટેન્કર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ પરેશભાઈ વિષ્ણુ છે. ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ ધોરાજી મોતીનગર પાસે આવેલી ક્રિસ્ટલ સ્કૂલના આચાર્ય દીદી સાહેબે અમને જાણ કરેલી કે ભાઈ અમારા વિદ્યાર્થીઓને આ સુરતનો જે બનાવ બહેનો એ ફરી ન બને એ માટે એ લોકોને કેવી રીતે બચવું અને શું કરવું એનું માર્ગદર્શન આપવા માટે અમે અમારી ઓફિસના અમારા પ્રમુખ શ્રી ડી એલ ભાષા સાહેબ, ચીફ ઓફિસર શ્રી દવે સાહેબ એની સૂચનાથી અમે આ સ્કૂલને કે આફત આવે તો કેવી રીતે બચવું અને એને શું કરવું એની માહિતી આપવા અમે આવેલા હતા. મારું નામ બાબરી આયુ છે. આ ક્રિસ્ટલ એકેડમીમાં 11મા ધોરણમાં અમે લોકો ભણીએ છીએ અને સુરતની અંદર જે અગ્નિકાંડ થયો હતો એના સંદર્ભમાં સ્ટુડન્ટ કેવી રીતે બચી શકે, વિદ્યાર્થી કેવી રીતે બચી શકે એ ધોરાજી નગરપાલિકા દ્વારા આજે અમને સમજાવવામાં આવ્યું છે, શીખવવામાં આવ્યું છે કે ક્યારે પણ આવો બનાવ બને તો દોડાભાગી ન કરવી અને વ્યવસ્થિત રીતે એમાંથી બહાર નીકળવું એવી રીતે અમને અહીં સમજાવવામાં આવ્યું છે. અમારા સ્ટાફને, સ્ટુડન્ટ્સને બધાને સરખી રીતે બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે એમાંથી બહાર નીકળી શકાય છે. જો આપણા અંદર ચાલાકી હોય તો આપણે ગમે એમ રીતે બહાર નીકળી જ શકીએ છીએ. સો એવું આપણ નગરપાલિકા દ્વારા અમને આજે સમજાવવામાં આવ્યું છે. હું યોગા છે, ક્રિસ્ટલ એકેડમી પ્રિન્સિપાલ. આજરોજ તારીખ 12/7/2019ના રોજ અમે નગરપાલિકાના સહયોગથી જે સુરતમાં જે બનાવ બન્યો હતો, અગ્નિકાંડ બન્યો હતો, તેવો ફરીવાર કોઈ સ્કૂલમાં ન બને અને બને તો એની તકેદારી કઈ રીતે રાખવી એવું આયોજન અમે નગરપાલિકાના સહયોગથી અમારી સ્કૂલના સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓ એને આ ડેમો બતાવવામાં આવ્યો જેથી કરીને કંઈ આગ લાગે તો આપણે કઈ રીતે બચવું, એમાં સેફ્ટી કઈ રીતે રાખવી એવું અમને નગરપાલિકાએ માર્ગદર્શન આપ્યું. અમે વિદ્યાર્થીને, સ્ટાફને બધાને માર્ગદર્શન આપ્યું. તો આવો એક ફાયર ફાઈટરનો કાર્યક્રમ અમે આજ રોજ તારીખના યોજ્યો હતો. સાહેબ, આપણે કેટલા ધોરણો જે છે? અમારે અહીંયા કુલ 1-12 ધોરણ સુધી છે. કેટલા વિદ્યાર્થી? એપ્રોક્સિમેટલી 425 વિદ્યાર્થી. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.